કચ્છ જિલ્લામાં અછતની પરિસ્થિતિના કારણે રાજ્ય સરકાર ઘાસ અને પાણીની વ્યવસ્થા કરવામાં સદંતર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજના ટાઉન હોલ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ જોડાયા હતા. આજે જ્યારે સમગ્ર કચ્છમાં ત્યારે અછત જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને પાણીનો એક ખૂબ મોટો અને વિકટ પ્રશ્ન જ્યારે ઊભો થયો છે, ત્યારે રાજ્યની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બાબતે આ પ્રશ્નને ઉકેલ લાવવા માટે અને નિવારો લાવવા માટે એ તદ્દન નિષ્ફળ ગઈ છે. ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસે અહીં ધરણા કરી આ સરકારને પૂછવા માંગે છે કે ખરેખર તમે આ પરિસ્થિતિને ઉકેલવા માટે શું એનો નિર્ણય લીધો છે. આજે રાજ્યના પાણી પુરવઠાના મંત્રી જ્યારે કચ્છમાં પ્રવાસે આવતા હોય અને લોકો જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે એસી ગાડીમાં બેસીને એમની રજૂઆતો સાંભળે અને જ્યારે પ્રશ્નનો જ્યારે જવાબ દેવાનો વારો આવે ત્યારે એમના પ્રવાસ પણ ટૂંકાવી અને પાછા વયા જાય છે, ત્યારે ખરેખર આ જ્યારે વિકટ પરિસ્થિતિ છે ત્યારે આ સરકાર આના માટે કોઈ નક્કર કામગીરી નથી કરતી. આજે પાણી પુરવઠા બોર્ડ જ્યારે એમ કહી રહ્યું છે કે જ્યારે 450 MLD કચ્છની જરૂરિયાત છે પાણીની અને એ પાણી પૂરતા પ્રમાણમાં છે, તો અમારો એ પણ પ્રશ્ન છે સરકારને, જો ખરેખર પૂરતા પ્રમાણમાં પાણી હોય તો આ પાણી ક્યાં જઈ રહ્યું છે. આજે શહેરોમાં અઠવાડિયા સુધી 10 દિવસ સુધી પાણી આ દેવામાં નથી આવતું. આજ ગામડાઓમાં પીવાના પાણીની ખૂબ વિકટ પરિસ્થિતિઓ છે. આજે પશુઓને પીવા માટે પાણીની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. આવી અનેક પરિસ્થિતિ જ્યારે કચ્છ ગુજરી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે અને સરકારને કહેવા માંગી છે કે આગામી દિવસોમાં જો આનો ઉકેલ તમે જલ્દી નથી લાવ્યા તો આનાથી પણ ઉગ્ર આંદોલન કચ્છ જિલ્લા કોંગ્રેસ કરશે.